લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 93 વર્ષના બાએ કોરોનાને આપી માત. 900થી વધુ બેડ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિશાળ ગ્રાઉન્ડ, ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધાથી સજ્જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ હાલ તો કોરોના દર્દીઓ માટે જીવન આધાર બની છે. માત્ર જૂનાગઢ જ નહીં, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને પોરબંદર જિલ્લાના કોરોના પેશન્ટ પણ અહીં સારવાર મેળવી સ્વસ્થ થાય છે. જૂનાગઢ જોશીપરા વિસ્તારના રહીશ હરિભાઈ મહેતા તેમના 93 વર્ષના માતા નાથીમાં અને પરિવારના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. ઘરના યુવાન સભ્યોને તે હોમ ક્વોરન્ટાઇન અને સારવારથી જ ઘરે સારું થઈ ગયું હતું, પરંતુ 93 વર્ષના નાથીમાં અને હરિભાઈ મહેતાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 93 વર્ષના નાથીમાંને ઓક્સિજનની ઘટ, તાવ અને નબળાઈ હતી, જેના લીધે તેઓ ચાલી શકે તેમ પણ ન હતા. સિવિલના તબીબોની 8 દિવસની સારવારથી 93 વર્ષના નાથીમાંને તેડીને હોસ્પિટલ લાવ્યા હતા. તે ચાલતા ઘરે પહોંચવા સક્ષમ બની ગયા. માતા અને પુત્રને સારી મેડિકલ ટ્રીટમેન્ટની સાથે તેમની શારીરિક નબળાઈને કારણે તમામ જવાબદારી પણ હોસ્પિટલના સ્ટાફે સંભાળી હતી. હોસ્પિટલની સારવાર અને સ્ટાફની પરિવાર ભાવના સાથેની હૂંફથી હરિભાઈ મહેતા અને નાથીમાએ કોરોનાને માત આપી હાલ પરિવાર સાથે છે. ગુજરાત સરકાર દ્વારા ₹600 કરોડના ખર્ચે નિર્મિત સિવિલ હોસ્પિટલ થકી આજે અનેક દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે. અને હું એમને હાલીને લઈ આવ્યો અને મને ટૂંકમાં સિવિલના ડોક્ટરો અને સિવિલના સ્ટાફ ઇવન કે ત્યાંના જે મેન પાવરના લોકો છે કે આપણે અહીંથી ટિફિન પહોંચાડીએ એટલે 20 મિનિટ પછી આપણે ફોન કરીએ એટલે આપણે વસ્તુ ત્યાં પહોંચી જાય. પપ્પા પાસે તો ફોન હતો કે વાત કરવાનું મન થાય તો ફોન થઈ શકતો, પણ બા પાસે તો ફોન જ નહોતો. એને કઈ રિક્વેસ્ટ કરીએ એટલે આપણને વિડીયો કોલિંગમાં વાત કરાવી દે કે આ તમારે દાદી મારે વાત કરો. બરોબર, દાદીમાં હાંપડી નથી આપતા, પણ એમ કહે કે ભાઈ આ અથવા ફોનમાં વાત કરાવી દે. આવી ટૂંકમાં સારી સગવડતા અને લોકો ખરેખર છે ને સરકારી તંત્રએ જે કાંઈ સગવડતા એની મર્યાદામાંથી વિશેષ રહીને જે આપી છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને જો હું અને મારો પરિવાર જો આ કોરોનાની આ 93 વર્ષના દાદીમાં અને 73 વર્ષના મારા ફાધર છે એ કોરોનાને ફાઈટ આપીને આવી શકતા હોય તો મને નથી લાગતું કે કોઈ કોરોનાથી બીવાની કોઈ જરૂરિયાત છે. માત્ર યોગ્ય સારવાર અને બીક વગર અને તમામ જે એની કાળજી લેવાની હોય એટલું લઈએ એટલે કોરોનામાંથી ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ બહાર આવી શકે એવું હું માનું. આવી આવી જે પરિસ્થિતિની કામગીરી થાય છે એ દરેક સમાજે વખાણવા યોગ્ય છે, સમાજે એની બિરદાવવા યોગ્ય છે. કારણ કે સારું કામ જો કરે અને સારા કામની તમે આજે કદર નહીં કરો તો કોણ કરશે? તો આજે મને અને મારા મમ્મીને જો કોરોના થયો અને હોસ્પિટલમાં દાખલ ત્યાંથી આવ્યા અહીં સુધી અત્યારે પણ મારી પાસે બધી મારી દવા બવા સરસ થઈ ગઈ, મને કોઈ જાતની તકલીફ નથી. કે આજે બધે નકારાત્મક વલણ છે કે આમ થાય ને આમ થાય, એની જગ્યાએ પોઝિટિવ વલણ લઈએ અને ડૉક્ટરો છે એની જે સેવા છે એની કામગીરી નોંધ લેવાય. તો મને આપો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.